પડાપડી થવા લાગી છે સોળ જુલાઈ ના રોજ મુંબઈ એરપોર્ટ પર બેરોજગારો ની લાગેલી ભીડે સૌ કોઈને ચોંકાવી દીધા છે એર ઇન્ડિયામાં નોકરી માટે સોળ જુલાઈ ના રોજ મુંબઈ ના કાલિનામાં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો અઢારસો ખાલી જગ્યાઓ માટે યોજાયેલા આ ઇન્ટરવ્યુમાં હજારો યુવાનો પહોંચી જતા નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં કેટલાક યુવાનો ઝાડ પર ચડી ગયા હતા સ્થિતિ જોતા વોક ઇન ઇન્ટરવ્યુ બંધ કરવો પડ્યો હતો તેમજ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પરંતુ આ કોઈ નવી સ્થિતિ નથી નોકરી માટે હાહાકાર બતાવતી એક તસવીર થોડા દિવસો પહેલા જ ગુજરાતના ભરૂચથી સામે આવી હતી બંને જગ્યાએ નોકરીની ખાલી જગ્યા નજીવી હતી પરંતુ ભીડ હજારોમાં હતી કહેવાય છે કે ભરૂચમાં ચાલીસ જગ્યાની ભરતી માટે અઢારસો યુવાનો આવ્યા હતા જ્યારે મુંબઈમાં અઢારસો જગ્યા માટે પચીસ હજારથી વધુ બંને જગ્યા પર નોકરી માટે યુવાનોની એવી ભીડ ઉમટી કે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો ભરૂચમાં ભીડે રેલિંગ તોડી પાડી જ્યારે મુંબઈમાં લોકો ઝાડ અને દિવાલ પર ચડી ગયા બંને જગ્યા પર અવ્યવસ્થા સર્જાતા વોક ઇન ઇન્ટરવ્યુ બંધ કરવા પડ્યા હતા બેરોજગારીની સ્થિતિ બેકાબુ બની રહી છે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ બે હજાર મુજબ દેશના દરેક ત્રણ માંથી એક યુવાન બેરોજગાર બેઠો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ સુધી પહોંચી ગયો છે અને એ પણ જે લોકો ગ્રેજ્યુએટ છે આ બધા વચ્ચે મધ્યપ્રદેશના એક ધારાસભ્ય પન્નાલાલ શકિયાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે નેતાજી એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યા છે કે કોલેજની ડિગ્રીથી કશું નથી થવાનું પંચરની દુકાન ખોલી લેજો તમારો જીવન નિર્વાહ ચાલતો રહેશે એક જેવી હાલત છે ગુજરાતના ભરૂચની અને મહારાષ્ટ્રના મુંબઈ થી સામે આવેલી આ તસવીરો ખૂબ દર્દનાક છે બેરોજગારી નું દર્દ એવી પીડા આપી રહ્યું છે કે જે હવે સહન થાય તેવું નથી